મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણી શાળાની અંદર ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે ધોરણ પાંચની અંદર અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું. એના માટે હું તમને શરૂઆતમાં થોડી માહિતી આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આપણી જે અંગ્રેજી નોટબુક છે એ ખૂબ જ સારી બનવી જોઈએ એવો આપણે પ્રયત્ન કરીશું. એની અંદર જે લખાણ છે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ, જે આપણે સરળતાથી વાંચી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નોટબુક કેવી રીતે બનાવવી જોઈએ અથવા કેવી બનવી જોઈએ એના વિશેની હું તમને પહેલા થોડી માહિતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી અંગ્રેજીની નોટબુક જે છે એ જમ્બો સાઈઝની હોવી જોઈએ. પછી એના ઉપર આવું ખાખી કલરનું પુઠ્ઠું તમારે ચડાવવાનું રહેશે. પછી એને જે કોર્નર છે ત્યાં સરસ મજાનું એક સ્ટીકર લગાવવાનું છે અને એની અંદર તમારે સંપૂર્ણ વિગત ભરવાની રહેશે. એના પછીનું જે પેજ છે તે આપણો અનુક્રમણિકા રહેશે. ત્યાં તમારે જે અનુક્રમણિકામાં સિરિયલ નંબર છે, તારીખ છે, ટાઇટલ છે, બધું સંપૂર્ણ વિગત તમારે ત્યાં લખવાની રહેશે. એના પછીનું જે પેજ છે, જે આપણે ત્યાં શું લખીએ છીએ, એડ્રેસ, તમારું પૂરું નામ, રોલ નંબર, વિષય, એવી જે માહિતી છે એ સંપૂર્ણ માહિતી તમારે અનુક્રમણિકા પછીના પેજ ઉપર લખવાની રહેશે. ત્યાર પછીનું જે પેજ છે ત્યાં આપણે શું લગાવીએ છીએ, અભ્યાસક્રમ, જે તમારી જોડે હાલ અવેલેબલ નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને એ મળી જશે. પણ તમારે હાલ શું કરવાનું છે કે એ પેજ છે એ છોડવાનું છે અને એના પછીનું જે પેજ છે એ પણ આપણે ફર્સ્ટ એ માટે છોડવાનું રહેશે. અને એના પછી આપણે ત્યાંથી આપણા લખાણની શરૂઆત કરીશું. ત્યાં તમારે શું કરવાનું છે કે જે હોસ્ટિયો જે કહીએ છીએ ત્યાં નહીં, પણ એના પછી જે ફોન લાઈન ચાલુ થાય છે આપણી, ત્યાં તમારે યુનિટનું નામ લખવાનું છે. ત્યાં તમારે યુનિટનું નામ લખવાનું છે, સાઈડની અંદર ડેટ લખવાની રહેશે અને એકદમ સ્પષ્ટ અને સુંદર અક્ષરે લખાણ માટે મિત્રો તમે પ્રયત્ન કરજો, જેથી તમને પણ સરળતા રહે. હવે આપણે જાણીએ છીએ કે અંગ્રેજીની અંદર આપણે લિટલ સ્ટેપ એવા ડાયરેક્ટ આપણે યુનિટ સ્ટાર્ટ થતા નથી, પહેલા તમારે લિટલ સ્ટેપ ભણવાના રહેશે. તો આજે આપણે અંગ્રેજીની અંદર લિટલ સ્ટેપ 1, 2, 3 એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, લિટલ સ્ટેપ 1, 2, 3 ની અંદર પણ એક્ટિવિટી આપેલી છે, એટલે કે ડાયરેક્ટ એની અંદર લિટલ સ્ટેપ ભણવાની પણ એની એક્ટિવિટી ભણવાની છે. તો એક્ટિવિટી ની અંદર આપણે એક્ટિવિટી નંબર 1 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ. આઈ હેવ અ લિટલ શોપ, મારી જોડે નાનકડી દુકાન છે. એટલે આ જે છે મિત્રો એ પોયમ છે, એટલે કે કવિતા, જેને આપણે રાઇમ્સ પણ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે એ કવિતાનો અભ્યાસ કરીશું. તો આ કવિતાનો અભ્યાસ કરતા પહેલા હું તમને કહી દઉં કે આપણે જે નોટબુક છે એની અંદર તમારે આ રીતે લખવાનું છે. ઉપર ટાઇટલ આપી અને પછી એક્ટિવિટી 1 કરી અને એક્ટિવિટી 1 જે એ કવિતાનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ, એના જે હાર્ડ વર્ડ્સ છે, જે ન્યૂ વર્ડ્સ છે જે અહીંયા લખેલા છે એ તમારે તમારી નોટબુક ની અંદર લખવાના છે. અને ઓન્લી ફોર લખવાના જ નહીં, બટ આ જે વર્ડ્સ છે એ તમારે તૈયાર પણ કરવાના છે અને તૈયાર કરી અને વાલી જોડે પૂછાવાના રહેશે. કારણ કે રોજ રોજ હું જ્યારે પણ વિડીયો મૂકીશ ત્યારે હું સ્પેલિંગ્સ લખાવીશ, પછી ઘણા બધા સ્પેલિંગ્સ વધી જાય તો તમને તૈયાર કરવા એકદમ ટફ પડી જાય. તો તમે તમારું કામ એ રેગ્યુલર રાખશો ને તો તમને આ સ્પેલિંગ્સ એટલા બધા ટફ નહીં પડે. અને અંગ્રેજીની અંદર તમારે છે ને સ્પેલિંગ આવડશે તો તમે રીડિંગ કરી શકશો, તો તમે શબ્દ સમજશો, એના સિવાય એ પોસિબલ નથી. તો મારે તમને કહેવાનું છે કે આ જે સ્પેલિંગ્સ હું અહીંયા લખાવું છું એ તમે નોટબુકમાં લખો, એના પછી એને તૈયાર કરવાના છે અને એનો હું ટેસ્ટ પણ લઈશ. એટલે તમે યાદ રાખજો કે લખાવેલા સ્પેલિંગ્સ તમારે યાદ કરવાના જ છે. હવે આપણે આજે કોઈ બી શરૂઆત કરીએ એના પહેલા હું તમને લખાયેલા જે વર્ડ્સ છે એ હું તમને સમજી લઉં કે HAVE હેવ એટલે કે પાસે હોવું, પણ વસ્તુ આપણી જોડે હોય પાસે તો આપણે શું કહીશું એને,
એટલે દુકાન, પણ જે દુકાન હોય છે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? શોપ. પછી છે THINGS, થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. એક વસ્તુ હોય તો આપણે થિંગ કહીએ, પણ ઘણી બધી વસ્તુઓ હોય, જ્યારે બહુવચન બની જાય ત્યારે આપણે શું આપીશું? થિંગ્સ. ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ. ગોલ્ડ
ના વાટકા ની અંદર છે, મીન્સ કે એની જે આ દુકાન છે ને જોડે એની અંદર બધી જ વસ્તુઓ છે, અને આ બધી જ વસ્તુઓની અંદર જે સોનેરી માછલી પણ મારી જોડે અવેલેબલ છે જ. સ્વિશિંગ ફ્લેશિંગ એસ દે પાસ, સ્વિશિંગ ફ્લેશિંગ એસ દે પાસ, મીનિંગ કે જે એ જે માછલી છે એ સ્વિશિંગ એટલે એવો અવાજ આવે છે માછલી જ્યારે ફ્લેશિંગ પોતાના જે ફરતી જે તરે છે જે પાણીને આમ મૂકેલી અને આગળ તરે છે ત્યારે અવાજ આવે છે અને એ પાસ થાય છે, જીવી પાસ થાય છે ત્યારે સ્વિશિંગ થઈ અને ચળકી ચમકેલી જે ફર છે એ ચમકે છે અને પાણીને એ ધકેલે છે જ્યારે એ પાણીમાંથી પસાર થાય છે ત્યારે. કોન આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ, જે નાના બાળકો છે એમના નાના નાના જે ટમીસ છે પેટ છે એના માટે શું છે આઈસ્ક્રીમ નો કોન છે. આપણે જે આઈસ્ક્રીમ નો કોન જોયા છે ને કોના માટે અહીંયા છે, આ શોપ ની અંદર નાના બાળકો માટે છે. અને ટી ફ્રી ફ્રી ફોર ઓલ ધ મમીસ, અને જે ચાય નો કપ ટ્રી ઓફ કપ છે ને ટી ઓફ કપ એટલે મીન્સ કે ચાયનો ચાનો જે ગ્લાસ છે એ છે ને ફ્રી છે. કોના માટે ફ્રી છે? માતાઓ માટે. એ વસ્તુ એ શું ફ્રી છે? ચાનો કપ માતાઓ માટે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આની અંદર એક દુકાનની વાત કરવામાં આવી છે, એક શોપની વાત કરવામાં આવી છે, અને આ શોપની અંદર કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે, શું શું મળે છે, અને એ જે વસ્તુઓ મળે છે એ વસ્તુઓ કોના કોના માટે છે, કે આ વસ્તુ આના માટે છે, આ નાના બાળકો માટે છે, આ મોટા છોકરાઓ માટે છે, આ બધી જ વસ્તુઓ અહીંયા આ શોપની અંદર આપણને આપેલી છે. હવે આપણે જાણીએ કે આની અંદર જે અમુક જે શબ્દો છે, અમુક જે વર્ડ છે, એ વર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ વર્ડ એને એમના જે પ્રાસ છે એના જે પ્રાસ છે એકદમ સરખા છે. સરખા એટલે બોલીએ ત્યારે એમ એમનો જે પ્રાસ મળતો આવે છે અને આ જે પ્રાસ મળતા સરખા પ્રાસ વાળા જે શબ્દો છે ને એને આપણે અંગ્રેજીની અંદર રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. એમનો પ્રાસ મળતો આવે છે, બોલવાની અંદર પાછળના જે એમના જે ઉચ્ચાર છે એ સરખા થાય છે, અને આ જે સરખા જે ઉચ્ચાર વાળા શબ્દો છે એમનો મીનિંગ અલગ છે, સ્પેલિંગ અલગ છે, બટ એમના ઉચ્ચાર થોડા મળતા આવે છે, સરખા છે, તો એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. તો આવા જે આ પોએમની અંદર આવતા કેટલાક સરખા પ્રાસ વાળા જે શબ્દો છે એ શબ્દો મેં અહીંયા બોર્ડ પર લખેલા છે, જે તમે પણ તમારી નોટબુકમાં લખી દેજો. આ જ રીતે તમારે તમારી નોટબુકમાં કાર્ય કરવાનું રહેશે. હવે આપણે સરખા પ્રાસ વાળા શબ્દો જોઈ લઈએ. કે ગ્લાસ, તો જી એલ ડબલ એસ ગ્લાસ, એનું રાઇમિંગ વર્ડ થાય છે પી કે ડબલ એસ પાસ. જો ગ્લાસ પાસ બોલવામાં સરખા છે ને. કુક, સી ડબલ ઓ પી કુક, એના રાઇમિંગ વર્ડ શું? બુક લુક, કુક બુક લુક બોલવામાં સરખા છે ને. હવે છે બોય, બી ઓ વાય બોય, એનો રાઇમિંગ વર્ડ શું થશે? ટી ઓ વાય ટોય. પછી છે સી ટિકેટ, હવે કેટ ના રાઇમિંગ વર્ડ શું થાય છે? તો એ શું છે? બી એ ટી બેટ, આર એ ટી રેટ, એમ એ ટી મેટ, એફ એ ટી ફેટ, એમ ઘણા બધા છે. એટલે એવું નથી હોતું કે ચલો આનો પરફેક્ટલી આ છે, બીજા પણ એના ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ હોય શકે જે તમે શોધી પણ શકો છો. પછી છે એસ એચ ઓ પી શોપ, તો શોપ નું રાઇમિંગ વર્ડ થાય છે એચ ઓ પી હોપ, અને બીજો રાઇમિંગ વર્ડ છે પી ઓ પી ટોપ. આગળ જોઈએ તો સ્ટોપ, એચ ટી ઓ સી કે સ્ટોપ, તો સ્ટોપ નો જે રાઇમિંગ વર્ડ છે એ થાય છે એફ આર ઓ સી કે ફ્રોગ. પછી આગળ જોઈએ તો ટી એચ આઈ એન જી થી, તેનો રાઇમિંગ વર્ડ શું થશે? આર આઈ એન જી રિંગ, કે આઈ એન જી કિંગ, અને છેલ્લો છે ઓલ, એ ડબલ એલ ઓલ, તો ઓલ નો રાઇમિંગ વર્ડ થાય છે ટી એ ડબલ એલ ટોલ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કવિતા એટલે કે પોએમ ભણ્યા છે, અને એ પોએમ ની અંદર આવતા કેટલાક અઘરા શબ્દો મેં લખેલા છે, એની અંદર આવતા રાઇમિંગ વર્ડ પણ મેં અહીંયા લખેલા છે. તો આજે આપણે લિટલ સ્ટેપ 1 2 3 ની શરૂઆત કરી, એની શરૂઆત ની પોએમ આપણે ભણ્યા છે. તમારે આ જે બધા સ્પેલિંગ મેં તમને પહેલા જ ઇન્ટ્રક્શન આપ્યું એમ તમારે બધા સ્પેલિંગો ક્લિયર કરવાના રહેશે. હવે પછીની જે એક્ટિવિટી 2 છે
આપણે આગળના પીરિયડમાં ભણીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.